સૌ બાલ મિત્રોને મારા પ્યાર ભરા નમસ્કાર. મિત્રો, આજે આપણે વાત કરશું ઉતાવળો અને બહાવરો. બે ઉંદર હતા, એકનું નામ ઉતાવળો અને બીજાનું નામ બહાવરો. ઉતાવળો અને બહાવરો રોજ ભેગા રમે, રમે અને જમે, નાચે અને ગાય, બંને બહુ રમતિયાળ. ન મળે બીજું કામ કે ન મળે ધંધો, બસ રમ રમ ને રમ. એમના પડોશી તે મરઘાભાઈ. મરઘાભાઈ બહુ કામગરા, વહેલી સવારે ઉઠે, કૂકડે કૂક બોલે, સૌને જગાડે, પછી ધૂળમાં આળોટી સ્નાન કરે અને પાંખ ખંખેરી અને સાફ થાય ને મરઘાભાઈ આખો દિવસ કામ કરે. એક દિવસ મરઘાભાઈ ખેતરમાં ચણ લેવા ગયા. બટાટાનું ખેતર હતું. મરઘાભાઈને એક બટાટો મળ્યો. બટાટો લઈને મરઘાભાઈ ઘેર આવ્યા. મરઘાભાઈએ ઉતાવળા અને બહાવરાને બોલાવ્યા. તેઓ કહે, જો ઉતાવળા, જો રે બહાવરા, હું શું લાવ્યો છું? ઉતાવળો અને બહાવરો ચોકમાં સાત તાળી રમતા હતા. રમવું છોડી અને બંને દોડતા દોડતા આવી ગયા. ઉતાવળો કહે, અરે આ તો બટાટો. બહાવરો કહે, એને તો બાફવો પડે. મરઘાભાઈ કહે, એ વાત સાચી, પણ બટાટા બાફશે કોણ? ઉતાવળો કહે, હું નહીં બાફું. બહાવરો કે, હું પણ નહીં બાફું. મરઘાભાઈ કહે, ઠીક છે, તો હું જ બટાટો બાફીશ. મરઘાભાઈ બટાટો બાફવા બેઠા. ઉતાવળો અને બહાવરો ચીચુકા રમવા જતા રહ્યા. મરઘાભાઈએ બટાટો બાફ્યો, પછી હાક મારી, ઉતાવળા ને બહાવરા જુઓ જોઈએ, બટાટો કેવો મજાનો બફાઈ ગયો છે. ઉતાવળો ને બહાવરો દોડતા દોડતા આવી પહોંચ્યા. તેઓ કહે, પણ બટેટાની છાલ તો છોલવી બાકી છે. મરઘાભાઈ કહે, બટાટાની છાલ કોણ છોલશે? ઉતાવળો કહે, હું નહીં છોલું. બહાવરો કે, હું નહીં છોલું. મરઘાભાઈ કહે, ઠીક છે, તો હું જ છોલીશ. ઉતાવળો અને બહાવરો ભૂતુતુતુ રમવા દોડી ગયા. બટાટો છોલાઈ ગયો એટલે ફરી મરઘાભાઈએ બૂમ પાડી, એ ઉતાવળા ને બહાવરા જુઓ જોઈએ, બટાટો છોલાઈ ગયો. ઉતાવળો અને બહાવરો દોડતા દોડતા આવ્યા. તેઓ કહે, હવે બટાટોનો છૂંદો કરવો પડશે. મરઘાભાઈ કહે, છૂંદો કોણ કરશે? ઉતાવળો કહે, હું નહીં કરું. બહાવરો કહે, હું નહીં કરું. મરઘાભાઈ કહે, ઠીક છે, તો હું જ છૂંદો કરીશ. ઉતાવળો અને બહાવરો લંગડી રમવા દોડી ગયા. મરઘાભાઈએ બટાટો છૂંદ્યો. બટાટો છૂંદાઈ ગયો એટલે મરઘાભાઈ કહે, ઉતાવળા ને બહાવરા, બટાટો છૂંદાઈ ગયો છે. ઉતાવળો કહે, હવે તેલ મસાલો લાવવા પડશે. બહાવરો કહે, બટાટાના વડા તળવા પડશે. મરઘાભાઈ કહે, તેલ મસાલો લાવવા માટે બજારે કોણ જશે? વડા કોણ તળશે? ઉતાવળો કે, હું નહીં. બહાવરો કે, હું નહીં. મરઘાભાઈ કહે, ઠીક, તો હું જ બજારે જઈશ અને હું જ વડા તળીશ. ઉતાવળો ને બહાવરો આટાપાટા રમવા દોડી ગયા. મરઘાભાઈ બજારે ગયા, તેલ ને મસાલા લઈ આવ્યા, ગરમ ગરમ વડા તળી કાઢ્યા. વડાની સુગંધથી ઉતાવળો ને બહાવરો ત્યાં વહેલા વહેલા આવી પહોંચ્યા. ઉતાવળો કહે, મને બહુ ભૂખ લાગી છે. બહાવરો કહે, મને બહુ ભૂખ લાગી છે. ઉતાવળો ને બહાવરો પલાઠી વાળી થાળી સામે બેસી ગયા. મરઘાભાઈ કહે, ઉભારો ઉભારો, સી ઉતાવળ છે? પેલા મને કહો કે બટાટો કોણ લાવ્યું હતું? ઉતાવળો ને બહાવરો કહે, બટાટા તમે લાવ્યા હતા. મરઘાભાઈ કહે, બટાટો કોણે બાફ્યો હતો? ઉતાવળો ને બહાવરો કહે, બટાટો તમે બાફ્યો હતો. મરઘાભાઈ કે, બટાટો છોલીને છૂંદો કોણે કર્યો હતો? ઉતાવળો ને બહાવરો કહે, બટાટો છોલીને છૂંદો તમે જ કરેલો. મરઘાભાઈ કહે, બજારે કોણ ગયું તું? ઉતાવળો ને બહાવરો કે, બજારે તમે ગયા તા. મરઘાભાઈ કે, વડા કોણ તળતું તું? ઉતાવળો ને બહાવરો કહે, તમે વડા તળતા હતા. મરઘાભાઈ કે, ત્યારે તમે શું કરતા હતા? ઉતાવળો ને બહાવરો ઝીણા અવાજે કહે, અમે આટા પટા રમતા હતા. મરઘાભાઈ કહે, જે મહેનત કરે
તેને ખાવા મળે. હવે ઉતાવળાને બહાવરાને સમજાયું કે આળસ કરવાથી અને આટાપટા રમવાથી કંઈ મળતું નથી. તેઓ કહેવા લાગ્યા કે હવેથી અમે ખૂબ જ મહેનત કરીશું. મરઘાભાઈ કહે, સારું, આવતીકાલે આપણે સાથે મળી અને ખેતરમાં જળ લેવા જશું. મરઘાભાઈ, ઉતાવળો અને બાવરો બધાએ સાથે બેસી ને ગરમા ગરમ વડા ખાધા, ખાધું પીધું ને રાજ કર્યો. તો મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.